અને કેરીના પાકને અસર થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જગતના તાત પર ફરી આસમાની આફત આવી છે. છેલ્લા 3-4 દિવસથી ગીર પંથકમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને જાણે શીતલહેર ગીરમાં ફરી વળી છે. ભારે પવનના કારણે ખેડૂતોના ઘઉં, બાજરી, શેરડી, જુવાર અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. એકદમ જે આપણે દક્ષિણ આથમણી સાઈડમાં એટલે કે પશ્ચિમ દિશામાંથી પવન અમારે જબરજસ્ત દરિયામાંથી ફૂંકાય છે અને એ દરિયાના પવન ફૂંકાવાના કારણે અમારા વિસ્તારો એટલે કે ઓછામાં ઓછો દરિયાપટ્ટી ઉપરનો 15-20 કિલોમીટરના અંતરમાં અમારે સારવાળા પાણી પહોંચે છે. પૂરા પાણી ખારા હોતા નથી, છતાં ખેડૂતોની સારી મહેનતને કારણે ઘઉંનો પાક લઈએ છે તો એ આ પવનને કારણે જબરજસ્ત ઢાળ થઈ ગયો છે અને 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય તો ઘઉં એવી છે તે સામેને ઝઝૂમી શકે નહીં અને ઢળી જાય છે. એને કારણે એકદમ ઝીણો પાક આવી જાય છે અને માર્કેટેબલ પાક ન મળે એટલે ભાવમાં નુકસાની જાય. પછી પાકની લણણી માટે અમારે હાર્વેસ્ટર ન હાલે, મજૂરથી અમારે કરાવવું પડે એટલે 3-4 ગણો અમારે ખર્ચો વધે છે. અને બીજું કે આજથી 10-12 દિવસ પહેલાં જે અમારું વાતાવરણ છે એ ભેજવાળું હોય છે, એને કારણે અમારે ઝાકળ અને એવું બહુ નુકસાન, ઝાકળ આવવાને કારણે અમારે મસી, ઝીણી, યળો એવું બધું થાય છે. એને કારણે પણ અમારે પાકમાં 5-10% નુકસાન હોય છે. અને આ જે મિની વાવાઝોડું કહીએ તો પહાલે એને કારણે અમારે પાકને 30-35% જેવું નુકસાન થયું છે. અમે સરકારમાં એવી આશા રાખીએ છીએ કે ટેકાના ભાવ સારા મળે અને અમને પોષણક્ષમ ભાવ મળે એવો અમે આશા રાખીએ છીએ. આ કમોસમી પવનને કારણે ઘઉં છે ને ખેતરમાં બધી આમ ઢળી જાય. 4-5 દિવસ થાય એટલે વાતાવરણ અલગ અલગ થતું જાય ને વાતાવરણ બદલતું જાય તો ખેડૂત ભાઈ આમાં શું લઈ લે. અત્યારે અમે આમાં પાણી વાળવું તો પવન લાઇટની ધંધા થાય, દિવસનો પાક કાપતો હોય તો રાત્રે પવન ઉડે, રાત્રે દિવસે કાપ બદલે તો દિવસે પવન ઉડે તો આમાં પાણી કેમ વાળવું ખેડૂતને. અત્યારે પરિસ્થિતિ બહુ ખેડૂતની ગંભીર છે તો હવે એનું શું કરીએ અમે, એમ ખેડૂત ભાઈ શું કરે. આ ખેડૂત બધી બરબાદ થાય ને, આમાં પાક નષ્ફળ જાય, 5-5% પાક નબળો થાય, કોટમ કોટમ ઢળી ગયા તો આમાં પાણી પપી એમ જાનવરનું નુકસાન થાય ને આમાં. હવે આ વખતે તો જે હવે પાક પાકે ત્યારે ખબર પડે, આમાં 50% પણ નુકસાની જાય, આમાં 30% ખેડૂતને ફાયદો રહે. અંબુજા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક રમેશભાઈ રાઠોડના કહેવા અનુસાર ઘઉં, બાજરી અને કેરીના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે. ખેડૂતોએ ઘઉં, બાજરી અને જુવારના પાકને પાણી ન આપવું તો કેરી પકાવતા ખેડૂતોએ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો. પરિસ્થિતિમાં જે પવનની તેજ ગતિને લીધે આપણા જિલ્લાની અંદર ખાસ કરીને જોઈએ તો શિયાળો પાકોમાં ઘઉં, ધાણા, બાજરી, શેરડી અને આંબાના પાકમાં ખાસ પવનની ગતિને લીધે જે ખેડૂત મિત્રોએ ઘઉંની અંદર પાણી આપ્યું છે એની અંદર ઢળવાના પ્રશ્નો, બાજરી, જુવાર જેવા પાકોની અંદર ઢળી જવાના પ્રશ્નો જેના લીધે ઉત્પાદનની અંદર ખૂબ માઠી અસર થતી હોય અને આંબા જેવા પાકમાં કે જ્યાં વહેલું ફ્લાવરિંગ મોરને લીધે કેરી બંધાઈ ગઈ છે એની અંદર ખરણના પ્રશ્નો ખાસ જોવા મળે છે. ખેડૂત મિત્રોએ ખાસ હાલની પરિસ્થિતિમાં ઘઉં જે નિંગલ અવસ્થાએ અથવા ડુંડી અવસ્થાએ આવી ગયા હોય તો એની અંદર આ પરિસ્થિતિમાં પાણી ન આપવું જોઈએ અથવા પાણી મુલતવી રાખી અને થોડાક દિવસો પછી પાણી આપે તો એનાથી ઢળવાનો પ્રશ્ન થોડોક નિરાકરણ લાવી શકાય. આંબાની અંદર ખાસ મોર અવસ્થાએ જે ફૂગજન્ય રોગો લાગતા હોય તો એની અંદર ફૂગનાશક દવા અને જંતુનાશક દવાનો વ્યવસ્થિતપણે છંટકાવ કરે તો એની અંદર પણ ખરણનો પ્રશ્ન અટકાવી શકાય. ભરતસિંહ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. કોંગ્રેસ અધ્યક્ષ